સુરતમાં ચોરી સહિત દિવસે રહેલી ઘટના વચ્ચે રાંદેર પોલીસે મિલ માલિકના ઘરે લાખોની ચોરી કરી ભાગી ચૂકેલા વોચમેન સહિત બેને ઝડપી પાડી લાખોનો મુદ્દા માલ કબજે કર્યો હતો. સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં રહેતા મિલ માલિક જિયાઉલ કપાડિયાના ઘરમાંથી લાખોની ચોરી થઈ હતી. જે મામલે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી તો રાંદેર પોલીસે તપાસ કરતા 15 દિવસ અગાઉ ચોરી કરી તેમના ત્યાં નોકરી કરતો વોચમેન જ નીકળ્યો હતો. રાંદેર પોલીસે વોચમેન અલ્તાફ શાહ ફકીરને પકડી પાડી પૂછપરછ કરતા તેણે જે ચોરીની કબૂલાત કરી હતી. વોચમેન અલ્તાફ શાહ ફકીરે તેના મિત્ર જકારિયા અંસારી સાથે મળી મિલ માલિક જિયાઉલ કપાડિયાના ઘરમાંથી 35,05,000ની ચોરી કરી હતી. જે તમામ મુદ્દામાલ સાથે રાંદેર પોલીસે કબજે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાંદેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ફરિયાદીએ એના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરેલી. એ બાબતે રાંદેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી, જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો, એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને, એના ઉપર ડાઉટ ગયેલો અને એ આધારે એને બોલાવી એને પૂછપરછ કરવામાં આવેલી. એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી. અને તે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઇસમની પણ સંડોવણી જણાઈ આવેલી, જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું, એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો. તપાસ દરમિયાન જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે 11 લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા ભાગે ગયેલા હતા, તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા તે એમની દીકરી મૂકીને ગઈ હતી, એ આધારે 35 લાખના દાગીના એના થેલામાં હતા એવી વાત કરેલી. ગુનાના કામે જે આરોપી પકડાયા છે એણે પોતે અગાઉ પણ 10-1 દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના 2 દાગીના ચોરી કરેલા અને એને એક ઈસમ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં 17,50,000 રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી. બાકીના દાગીના જે એમણે ગરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ 35,05,000ની આજુબાજુનો મુદ્દામાલ છે એ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે. આરોપી નામ શું છે? એનું શું આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં 3-1 વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે. અને બીજા જે છે જકરિયા નરુલ્લા, એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે, એમના જ્યાં તે સિવિલ વર્ક ચાલતું હતું એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે. અને અત્યારે પૂછપરછ કોઈ ગુનામાં સંડોવણી ચડાયેલી નથી, પણ મહારાષ્ટ્રના છો એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે. સર ડાયરેક્ટ ટાર્ગેટ કર્યો છે કે પછી કોઈ? નહીં, એણે સૌ પહેલાં જ્યારે 10-1 દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા, તે દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને 2 સેટ એમણે ચોરી કરેલા. અને એણે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કબાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે.